हेलो फ्रेंड्स, नमस्कार। सर्वप्रथम हूँ एक श्लोक कहीस। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता, नमस्तस्यै नमो नमः। हेलो फ्रेंड्स, आ वीडियो में आपणे शीखीशु इंटेलिजेंस पार्ट 4 साइकोलॉजिकल टेस्ट ना प्रकार। आपणे जोईशु, वी विल लर्न अबाउट काइंड्स ऑफ इंटेलिजेंस टेस्ट, एटले के बुद्धि कसोटी ना प्रकार। आ लेक्चर नी अंदर आपणे आ बधा ज प्रकारों विषे अभ्यास करवाना छीए। व्यक्तिगत कसोटीओ, सामूहिक कसोटीओ, एना पण प्रकार पड़े छे। व्यक्तिगत ना त्रण प्रकार छे अने सामूहिक कसोटी ना बे प्रकार छे। आपणे आगळ जोईए। व्यक्तिगत कसोटीओ एटले के इंडिविजुअल टेस्ट, एमां शाब्दिक कसोटीओ छे, अशाब्दिक कसोटीओ छे अने क्रियात्मक कसोटीओ छे। व्यक्तिगत कसोटीओ बुद्धिनो माप काढवामां संपूर्णपणे विश्वासपात्र गणाय छे। मानसिक अवस्थावाळा बाळको माटे व्यक्तिगत कसोटीओ ज काम आवी शके छे। आनो प्रारंभ अमेरिकामां साइमन बीने नामना मनोवैज्ञानिके करेलो તે આપણને ખ્યાલ છે। અમેરિકામાં બીજી પ્રખ્યાત વ્યક્તિગત કસોટીઓ ન્યૂયોર્કની બેલાવ્યુ હોસ્પિટલમાં કામ કરતા ડેવિડ વેક્સલરની કસોટીઓ તરીકે જાણીતી છે, જેણે પ્રથમ 10 થી 60 વર્ષની ઉંમરના માણસોની બુદ્ધિ માપવા માટે વેક્સલર બેલેવ્યુ સ્કેલ નામની કસોટી જાણીતી છે। ત્યાર પછી તો ઘણી બધી કસોટીઓ આવી। શાબ્દિક કસોટીઓ છે એમાં માધ્યમ ભાષાનું હોય છે, જ્યારે અશાબ્દિક કસોટીઓ છે નોન વર્બલ, એ ચિત્રાત્મક હોય છે, અને ક્રિયાત્મક કસોટીઓ છે એ એક સાથે કેટલીક વ્યક્તિઓને આપી શકાય છે અને ભાષામય પણ હોય છે અને બિન ભાષામય પણ હોય છે। આવી સ્ટેનફોર્ડ બીને અને વેક્સલર બુદ્ધિ કસોટીઓ ઘણી બધી ક્રિયાત્મક કસોટીઓ છે। એમાં પિન્ટનર, પેટરસનની, ડ્રીવર, કોલિન્સની, એલેક્ઝાન્ડરની વગેરેની કસોટીઓ જાણીતી છે। ક્રિયાત્મક કસોટીઓમાં પરફોર્મન્સ ટેસ્ટમાં કેટલીક સૂચનાઓ અને નિશાનીઓ આપેલી હોય છે, એના દ્વારા એને ઉત્તરો આપવાના હોય છે। ફ્લોરેન્સ ગુડ ઇન્ફાની કસોટી છે, જેની અંદર એણે માણસને ડ્રો કરવાનું સૂચવ્યું છે અને ચિત્ર કરવાનું છે, એના આધારે એનું બુદ્ધિનું માપન થાય છે। હા, તો હવે જોઈએ, આ થઈ વ્યક્તિગત કસોટીની વાત। હવે આપણે સામૂહિક બુદ્ધિ માપન કસોટીઓ, તો એમાં પણ શાબ્દિક અશાબ્દિક બંને પ્રકાર આવે છે। આ કસોટીઓ આપણને એ પણ ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરની ભરતીમાં આર્મી મેનને આપવામાં આવેલી, જેમાં ભાષાના માધ્યમ તરીકે શબ્દ સમૂહ નીચે નિશાની કરીને ઉત્તરો આપવાના હતા, ભાષાના સ્વરૂપમાં પૂછેલા પ્રશ્નોની કસોટીઓ આપવામાં આવેલી હતી, તે આર્મી આલ્ફા ટેસ્ટ તરીકે જાણીતી બની, અને જે ચિત્રોના સ્વરૂપમાં મૂકવામાં આવી હતી તે આર્મી બીટા ટેસ્ટ તરીકે જાણીતી બની। ત્યાર પછી તો ઢગલાબંધ કસોટીઓ બહાર પડી અમેરિકામાં ઓટીસ, કેટેલ, ટર્મન, થર્સ્ટન, ગિલફર્ડ, આર એલ થોર્નડાઈ, આવી અનેક કસોટીઓ ખૂબ વપરાતી આવી છે। ઇંગ્લેન્ડમાં સ્પીયરમેનની, ગોડફ્રે થોમસની વગેરેની અનેક કસોટીઓ વિવિધ સમૂહ બુદ્ધિ કસોટીઓ તરીકે જાણીતી બની છે અને ખૂબ જ એનો ઉપયોગ થાય છે। ત્યાર પછી દેસાઈ શાબ્દિક અશાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી, જે ગુજરાતીમાં છે, અને આ કસોટી છે એ ખૂબ જ પ્રચલિત બની છે। આ કસોટી છે એ ડોક્ટર કેજી દેસાઈ દ્વારા રચિત છે અને ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે એ ઉપયોગી છે, જેનું સ્વરૂપ છે શાબ્દિક અશાબ્દિક અને પેપર પેન્સિલ। આની અંદર આ કસોટીમાં કુલ 80 કલમો છે અને કસોટીનો સમયગાળો 40 મિનિટ છે। હા, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। આવજો, ગુડ બાય।